સ્ટાર્ટ ઈસવીસન બે હજાર ઓગણીસમાં સંસદની ચૂંટણીઓ આવે ત્યારે ભારતીય મતદારના મનમાં દેશનું એકદમ નવું ફૂલગુલાબી ચિત્ર હોવું જોઈએ અને સમગ્ર પ્રજા દુઃખ ભરે દિન બીતેરે ભૈયા અબ સુખ આયો રે જીવન મેં નયા લાયો રે એ ગીતનું મનોમન ગુંજન કરતી હોવી જોઈએ એવી પોતાની મૌલિક વિચારધારા સાથે મિસ્ટર મોદીએ સીધા વિદેશી રોકાણોમાં જે વધુ પડતી છૂટછાટ આપવાના નિર્ણયો લીધા છે તે પ્રજાને ગુમરાહ કરનારા અને લાંબે ગાળે દેશના મહત્ત્વના ઉત્પાદન ક્ષેત્રો વિદેશી કંપનીઓના હાથમાં સોંપી દેવા માટેના જ પેંતરા છે એવું એફડીઆઈ નીતિનો ઊંડો અભ્યાસ કરતા જોવા મળે છે મોદી સરકારે સીધા વિદેશી રોકાણો માટે વિવિધ નવા ક્ષેત્રોમાં પ્રારંભિક રૂપે ગયા મહિને દરવાજાઓ ખુલ્લા કર્યા તેના પરિણામરૂપે મેક ઇન ઇન્ડિયામાં ઝુંબેશ આગળ વધતી હોવાના દેખાવમાં અનેક વિદેશી કંપનીઓ ભારતમાં લાંબા ગાળા માટેના કંપની સરકાર જેવા પડાવ નાખવા માટે સક્રિય થઈ ગઈ છે વાસ્તવમાં મેક ઇન ઇન્ડિયા ઝુંબેશમાં ભારતીય યુવક યુવતીને રોજગારી મળે અને સ્થાનિક ટેકનિશિયનો તથા નાના ઉત્પાદકોને પ્રોત્સાહન મળે તે નીતિ છે પરંતુ જૂનમાં જાહેર થયેલી નવી એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી પ્રમાણે મોદી સરકારે એટલી બધી નવી છૂટછાટ આપેલી છે કે રોજગારીને દેશના નાના ઉદ્યોગોને બહુ મોટો ફડકો પડશે રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને પોતાનું ગૌરવ જાળવવા માટે સ્વયં એમ જાહેર કર્યું કે તેઓ બીજી ટર્મમાં આ પદ પર રહેવા ચાહતા નથી એના જે પ્રત્યાઘાતો વ્યાપાર વાણિજ્યના દીકપાળો પર પડ્યા છે તેમાં બહુ મોટો આંચકો ન લાગે અને ભારતીય અર્થતંત્રના મુખ્ય નેવિગેટર ચાલક જ બદલાઈ રહ્યા હોવાનો આઘાત આગળ ન વધે તે માટે મોદીએ સરકારે રાજનની જાહેરાતના તુરત પછીના પગલે આર્થિક સુધારણાનું લેબલ લગાડીને સીધા વિદેશી રોકાણની પોતાની નવી નીતિ જાહેર કરી આમાં જેટલીની જેટલી ચાલાકી છે તેટલી ચાલાકી મિસ્ટર મોદીની પણ છે ઈસવીસન બે હજાર ઓગણીસ સુધીમાં દેશમાં રૂપિયો ફરતો રાખવા અને નાણાંની પ્રવાહિતા વધારવા તથા વિદેશોમાં ભારતની ખુલ્લી બજારનો ડંકો વગાડવાનો હેતુ છે છતાં આ પ્રકારની સ્વાર્થ નીતિ ભારતીય પ્રજાને બહુ જ મોંઘી પડશે કારણ કે મહત્વના ઉત્પાદનોનો બધો જ નફો વિદેશ ગતિ કરી જશે એ વાત ખરી છે કે ભારતમાં સંરક્ષણ સરંજામની અભૂતપૂર્વ કટોકટી છે આમ તો સૈન્ય સંબંધિત ઘણી બધી બાબતો ગોપનીય હોય છે પરંતુ યુદ્ધ થવાના સંજોગોથી ઘેરાયેલા દુનિયાના જે કેટલાક દેશો છે તેમાં ભારતનું નામ પણ ટોપ ટેનમાં આવે છે સ્ટોપ